ويتا 1 مينت ويت. So in our previous discussion, we had discussed about integration by partial fractions. Partial fraction ની મદદથી ડિનોમિનેટરમાં એક કરતાં વધારે ફેક્ટર્સ આપેલા હોય તો એનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થાય એ વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા. ડન. ઇન્ટિગ્રેશન બાય પાર્શિયલ ફ્રેક્શન્સ જો આ રીતે, એમાં લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોયું હતું. ડન. આજે આપણે જોવાના છીએ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એટલે કે જેમ ડિફરેન્શિએશનની અંદર મલ્ટિપ્લિકેશન રૂલ છે તેવી રીતે ઇન્ટિગ્રેશનની અંદર કોઈ પર્ટિક્યુલર મલ્ટિપ્લિકેશન રૂલ નથી, પણ કેટલાક નિયમો અને શરતોને આધીન એક ઇન્ટિગ્રેશન માટે મલ્ટિપ્લિકેશનનો નિયમ આપ્યો છે જેને કહેવાય છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ આમાં ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન બંનેનું મિક્સઅપ છે. ડન. જોજો કઈ રીતે ઇન્ટિગ્રેશન યુવી ડીએક્સ. આ યુ અને વી એટલે શું? તો કે યુ અને વી એ બે ફંક્શન છે. કેવા ફંક્શન છે? તો કે યુ એન્ડ વી આર ચૂઝ અકોર્ડિંગ ટુ રૂલ્સ લિયાટ, LIATE. આના નિયમ પ્રમાણે યુ અને વી સિલેક્ટ કરવાનું. કેવી રીતે? હમણાં કહું છું. પહેલાંનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થાય? તો જેને આપણે યુ નામ આપ્યું હોય એ એમનેમ, યુ એમનેમ, વીનું ઇન્ટિગ્રેશન યુ એમનેમ, વીનું ઇન્ટિગ્રેશન માઇનસ આ રીતે ઇન્ટિગ્રેશન યુ વી ડીએક્સ આપેલા હોય, ઇન્ટિગ્રેશન યુ ડોટ વી ડીએક્સ, ઇન્ટિગ્રેશન યુ ડોટ વી ડીએક્સ ઇક્વલ ટુ પેલું ફંક્શન એમનેમ એટલે યુ એમનેમ, વીનું ઇન્ટિગ્રેશન યુ એમનેમ, વીનું ઇન્ટિગ્રેશન માઇનસ યુનું ડેરિવેટિવ, યુનું ડેરિવેટિવ આ નિયમ છે, યુનું ડેરિવેટિવ એટલે ડીયુ બાય ડીએક્સ ઇન્ટુ વીનું ઇન્ટિગ્રેશન, ઇન્ટુ વીનું ઇન્ટિગ્રેશન, યુનું ડેરિવેટિવ, વીનું ઇન્ટિગ્રેશન, આખાનો જે આન્સર આવે ને એનું ફરી પાછું ઇન્ટિગ્રેશન, આખાનો જે આન્સર આવે એનું ફરી પાછું ઇન્ટિગ્રેશન. ધેન આને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ યુ એમનેમ, વીનું ઇન્ટિગ્રેશન યુ એમનેમ, વીનું ઇન્ટિગ્રેશન માઇનસ યુનું ડેરિવેટિવ, વીનું ઇન્ટિગ્રેશન જે આન્સર આવે એનું આખાનું ઇન્ટિગ્રેશન. તો આખા નિયમમાંથી આપણે બે વસ્તુ ફાઇન્ડ કરવાની થાય, એક ડીયુ બાય ડીએક્સ જેને આપણે યુ નામ આપ્યા હોય એનું ડેરિવેટિવ, એટલે કે એક ડીયુ બાય ડીએક્સ ફાઇન્ડ કરવાનું થશે, અને બીજી વસ્તુ જે ફાઇન્ડ કરવાનું થાય એ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ. ઇન્ટિગ્રેશન વી ડીએક્સ આ બે વસ્તુ આપણે મેળવવાની, ડીયુ બાય ડીએક્સ અને ઇન્ટિગ્રેશન વી ડીએક્સ. ડન. હવે આ લિયાટ શું છે કહી દઉં. જુઓ, વોટ ઇઝ લિયાટ? લિયાટનો મતલબ થાય કેપિટલ એલ. કેપિટલ એલ એટલે લોગારિધમ ફંક્શન, એટલે કે લોગવાળું ટર્મ. લોગવાળું ટર્મમાં લોગ એક્સ, એ રેસ ટુ એક્સ આ બધા આવે. પછી આઈ એટલે ઇન્વર્સ ફંક્શન. ઇન્વર્સ એટલે શું? તો કે સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, ઇટીસી. પછી અલ્જેબ્રિક ફંક્શન. અલ્જેબ્રિક ફંક્શન એટલે એ એટલે અલ્જેબ્રિક ફંક્શન, એટલે કે એક્સ, એક્સ પ્લસ વન, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન, ઇટીસી. આ બધાને શું કહેવાય? અલ્જેબ્રિક ફંક્શન. પછી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે સાઇન ટી એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. સાઇન કોસ ટેન છે, કોસેક કોટ, આ બધા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, એને કહેવાય ટી. ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે ઈ વાળા ટર્મ્સ. ડન. ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ માઇનસ એક્સ, ઈ રેસ ટુ માઇનસ એક્સ, એન ઇટી. તો એલ એટલે લોગારિધમ ફંક્શન, લોગવાળા ટર્મ્સ. આઈ એટલે ઇન્વર્સ ફંક્શન, એટલે કે પાવર જેની માઇનસ વન હોય એવા ટર્મ્સ. એ એટલે અલ્જેબ્રિક ફંક્શન, એટલે કે જેની અંદર એક્સની, યસ, એક્સની પાવર હોય, એક્સની પાવર ઇન્ક્રીઝિંગ ઓર્ડર કે ડિક્રીઝિંગ ઓર્ડરમાં એડિશન કે સબટ્રેક્શનથી જોડાયેલી હોય તેને શું કહેવાય? અલ્જેબ્રિક ફંક્શન. પછી ટ્રિગોનોમેટ્રિક એટલે સાઇન કોસ ટેન સેક કોસેક કોટ, આ બધાને કહેવાય ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. પછી ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન,
એટલે કે ઈ ની પાવર વાળા ફંક્શન, ઈ ની ઘાત આપેલી હોય એવા ફંક્શન. તો આમાંથી જે પહેલા આવતું હોય ને એને કહેવાય યુ, અને જે છેલ્લે આવતું હોય એને કહેવાય વી. ફોર એક્ઝામ્પલ જુઓ, સપોઝ હું તમને આમ કહું કે ઇવેલ્યુએટ એક્સ ઇન્ટુ એક્સ ઇન્ટુ લોગ એક્સ, એક્સ ઇન્ટુ લોગ એક્સ, ધેન આનું ઇન્ટિગ્રેશન કરો, એક્સ ઇન્ટુ લોગ એક્સનું ઇન્ટિગ્રેશન કરો. તો એક્સ ઇન્ટુ લોગ એક્સનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થાય જુઓ, એક્સ ઇન્ટુ લોગ એક્સનું ઇન્ટિગ્રેશન, તો પહેલાં તો આપણે યુ અને વી કરવાના. આ એક્સ, એક્સ કેવું ફંક્શન છે તો અલ્જેબ્રિક ફંક્શન. એલ, આ લોગ એક્સ, લોગ એક્સ કેવું ફંક્શન છે તો કે લોગારિધમ ફંક્શન. હવે નિયમ જુઓ શું છે, એલ આઈ એ ટી ઈ, આમાંથી જે પહેલાં આવે ને એને યુ કહેવાય, પછી આવે એને વી કહેવાય. તો આમાં પહેલાં કોણ આવે છે તો કે લોગારિધમ ફંક્શન, લોગવાળું ફંક્શન. તો આ જે લોગવાળું ફંક્શન છે ને એને યુ નામ અપાય. સો યુ ઇક્વલ ટુ લોગ એક્સ, યુ ઇક્વલ ટુ લોગ એક્સ. ડન. છેલ્લે આવે ને શું કહેવાય, યસ, પછી અલ્જેબ્રિક, અલ્જેબ્રિક તો એલ પછી આવે છે, યસ. તો આને આપણે નામ આપી દઈશું વી. સો વી ઇક્વલ ટુ એક્સ, વી ઇક્વલ ટુ એક્સ. ડન. આ રીતે યુ અને વી નામ આપવાના. જે પહેલાં આવતું હોય એલ આઈ એ ટીવીમાં જે ફંક્શન પહેલાં આવતું હોય એને યુ કહેવાય, પછી આવે ને શું કહેવાય તો કે વી. ક્લિયર, યસ. ચાલો હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ, યુ અને વી નામ આપી દઈએ, પછી શું કરવાનું, ઇન્ટિગ્રેશન. સો ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ લોગ એક્સ, સપોઝ આવું એક્ઝામ્પલ આપને આપ્યું હોય. ઇવેલ્યુએટ ક્વેશ્ચન વન, ઇવેલ્યુએટ ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ લોગ એક્સ, બે ફંક્શનનો ગુણાકાર. જો આમાં અજપ્શન મેથડ એટલે કે મેથડ ઓફ સબસ્ટિટ્યુશન લાગુ નહીં પડે. શા માટે? મેથડ ઓફ સબસ્ટિટ્યુશનનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે આપણે કોઈનું ઇન્ટિગ્રેશન જાણતા ના હોય. આ બંનેનું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ. જુઓ એક્સનું ઇન્ટિગ્રેશન શું થાય, એક્સનું ઇન્ટિગ્રેશન તો કે એક્સનું ઇન્ટિગ્રેશન થાય એક્સ સ્ક્વેર બાય ટુ, પાવરમાં એકનો વધારો છેદમાં એટલી પાવર. એક્સની પાવર કેટલી છે, વન, એમાં એકનો વધારો એટલે એક્સ સ્ક્વેર, છેદમાં એટલી પાવર. એક્સનું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ. લોગ એક્સનું ઇન્ટિગ્રેશન શું થાય, લોગ એક્સનું, એની ફોર્મ્યુલા પણ મેં અગાઉ તમને કહી દીધી. લોગ એક્સનું ઇન્ટિગ્રેશન થાય એક્સ લોગ એક્સ માઇનસ એક્સ, લોગ એક્સનું ઇન્ટિગ્રેશન એક્સ લોગ એક્સ માઇનસ એક્સ. ડન, યસ. તો આ બંનેનું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ, એનો મતલબ કે મેથડ ઓફ અજપ્શન અથવા તો સબસ્ટિટ્યુશન એ અહીંયા ઉપયોગી નથી. ડન. જો મેથડ ઓફ સબસ્ટિટ્યુશન ઉપયોગી ના હોય તો આ બે ફંક્શન એકબીજાના મલ્ટિપ્લિકેશનમાં હોય ત્યારે એનું ઇન્ટિગ્રેશન કેમ કરવું, તો કે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સની મદદથી. તો આપણે એક્સને આપ્યું હતું નામ યુ, અને આ લોગને, આ યે સોરી, લોગ એક્સને નામ આપ્યું હતું યુ અને એક્સને નામ આપ્યું હતું વી. ધેન યુ અને વી લિયાટના નિયમ પ્રમાણે. સો હિયર સોલ્યુશન, લેટ યુ ઇક્વલ ટુ એક્સ, પેલા જે ફંક્શન આવે એને શું કહેવાય, લોગારિધમ ફંક્શન પહેલાં આવે એટલે એને યુ નામ આપીશું, અને એક્સ એટલે અલ્જેબ્રિક ફંક્શન એ પછી આવે એટલે એને વી નામ આપીશું, વી ઇક્વલ ટુ એક્સ. ડન, યસ. હવે આપણે શું જોઈએ આમાં, જુઓ તો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો નિયમ છે. ઇન્ટિગ્રેશન યુવી ડીએક્સ ઇક્વલ ટુ, ઇન્ટિગ્રેશન યુવી ડીએક્સ ઇક્વલ ટુ યુએમ ને વીનું ઇન્ટિગ્રેશન, યુએમ ને વીનું ઇન્ટિગ્રેશન માઇનસ યુનું ડેરિવેટિવ, યુનું ડેરિવેટિવ.
इनटू वी नो इंटीग्रेशन। आनो जे आंसर आवे ए आखानो इंटीग्रेशन, आनो जे आंसर आपने मळे बे ना गुणाकारनो एनु आखानो इंटीग्रेशन। आ नियम छे। आमां आपणे बे वस्तु जोईए, जुओ कई कई बे वस्तु जोईए, तो के एक du बाय dx जोईए अने बीजू इंटीग्रेशन v dx जोईए। એટલે v નું ઇન્ટિગ્રેશન અને u નું ડેરિવેટિવ આપણે જોઈએ, એ આપણે મેળવી લઈએ। જુઓ પેલા આપણે u નું ડેરિવેટિવ મેળવીએ, du બાય dx શું થશે? du બાય dx, u એટલે શું? તો કે log x, એટલે આમ થાય d બાય dx ઓફ u એટલે શું? તો કે log x। ચાલો log x નું ડેરિવેટિવ શું થાય? log x નું ડેરિવેટિવ તો કે 1 અપોન x, log x નું ડેરિવેટિવ 1 અપોન x, ડન? યસ, log x નું ડેરિવેટિવ 1 અપોન x। આ પહેલી વસ્તુ આપણે મળી ગઈ। બીજી વસ્તુ આપણે જોઈએ છે v નું ઇન્ટિગ્રેશન। v એટલે કોણ? તો કે x, v એટલે x, સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x dx। x નું ઇન્ટિગ્રેશન આપણે ખબર છે, x નું ઇન્ટિગ્રેશન શું થાય? તો કે x સ્ક્વેર બાય 2, x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2। રેડી, હવે આ કિંમત આમાં મૂકી દઈએ, સો ઇમ્પ્લાઇઝ ઇન્ટિગ્રેશન, વોટ ઇઝ યુ? યુ ઇક્વલ ટુ લોગ એક્સ ઇન્ટુ વી, વી ઇક્વલ ટુ એક્સ ડોટ ડીએક્સ ઇક્વલ ટુ, હવે અહીંયા રાઇટ હેન્ડ સાઈડ ઉપર આવું છું, જુઓ રાઇટ હેન્ડ સાઈડ, રાઇટ હેન્ડ સાઈડ શું છે આપણી પાસે? યુ, યુ એમને, એટલે યુ મીન્સ લોગ એક્સ, આ લોગ એક્સ એમને, વી નું ઇન્ટિગ્રેશન આર યુ, વી ના ઇન્ટિગ્રેશનનો આન્સર આપણી પાસે છે એક્સ સ્ક્વેર બાય 2, સો અહીંયા આવી જશે એક્સ સ્ક્વેર બાય 2, એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ ઇન્ટિગ્રેશન ના ઇન્ટિગ્રેશન એમનું, બ્રેકેટ ના બ્રેકેટ એમનેમ ઇન્ટુ ડીએક્સ। ચાલો યુ નું ડેરિવેટિવ, યુ નું ડેરિવેટિવ આપણી પાસે છે 1 અપોન એક્સ, યુ નું ડેરિવેટિવ એટલે 1 અપોન એક્સ ઇન્ટુ વી નું ઇન્ટિગ્રેશન, વી નું ઇન્ટિગ્રેશન છે એક્સ સ્ક્વેર બાય 2, એક્સ સ્ક્વેર બાય 2 ઇક્વલ ટુ, આ લોગ એક્સ ના લોગ એક્સ એમને ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 ના એક્સ સ્ક્વેર બાય 2 એમને માઇનસ આ એક્સ એક્સ કેન્સલ, 1 બાય 2 કોન્સ્ટન્ટ એટલે ઇન્ટિગ્રેશન ની બહાર, ઇન્ટુ ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ, ઇન્ટુ ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ, ડન? યસ, હવે એક્સ નું ઇન્ટિગ્રેશન આપણે ખબર છે એક્સ સ્ક્વેર બાય 2, દેન એક્સ ની જગ્યાએ શું આવી જાય? એક્સ સ્ક્વેર બાય 2, સો દેટ ઇઝ ઇક્વલ ટુ, આન્સર ઉપર લખું છું, જુઓ ઇઝ ઇક્વલ ટુ આ લોગ એક્સ ના લોગ એક્સ એમને ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 ના એક્સ સ્ક્વેર બાય 2 એમને માઇનસ 1 બાય 2 ના 1 બાય 2 એમને એક્સ નું ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર બાય 2, એક્સ નું ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર બાય 2 આ ઇન્ટિગ્રેશન પૂરું, ઇન્ટિગ્રેશન પ્રોસેસ પૂરી થાય એટલે શું આવે? પ્લસ સી, જો બંને ટર્મનો આન્સર લોગમાં નથી એટલે ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ લોગ સી નહીં આવે, ખાલી શું આવશે? પ્લસ સી, ડન? યસ, આ જવાબ, આનું સાદુરૂપ હજી આ રીતે આપી શકાય, બંનેમાંથી એક્સ સ્ક્વેર બાય 2 કોમન, બંનેમાંથી એક્સ સ્ક્વેર બાય 2 કોમન, બ્રેકેટમાં શું બચશે? તો અહીંથી બચશે લોગ એક્સ માઇનસ 1 બાય 2 પ્લસ સી, આ આન્સર, આ થઈ ગયો આનો આન્સર, ડન? યસ, તો આને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, આને શું કહેવાય? ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ।
બીજો એક એક્ઝામ્પલ આપું છું. સપોઝ આપણે આવું ફાઇન કરવું હોય, એક્ઝામ્પલ નંબર ટુ, આવું ફાઇન કરવું હોય, ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઇન્ટુ લોગ એક્સ, એક્સ સ્ક્વેર ઇન્ટુ લોગ એક્સ. ચાલો હવે શું થશે, ચાલો ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઇન્ટુ લોગ એક્સ. તો પહેલાં તો યુ અને વી ડિસાઈડ કરવાના, પહેલાં શું ડિસાઈડ કરવાનું આપણે, યુ અને વી. તો લોગારિધમ ફંક્શનમાં, ઓકે ઓકે રાહુલ, નો પ્રોબ્લેમ. ચાલો લોગારિધમ ફંક્શન છે એને આપણે પહેલાં યુ નામ આપશું. તો લેટ યુ ઇક્વલ ટુ લોગ એક્સ, લેટ યુ ઇક્વલ ટુ લોગ એક્સ. તો બહુ એકદમ ઇઝી એક્ઝામ્પલ છે બધા, લોગ એક્સ યુ ઇક્વલ ટુ લોગ એક્સ. એન્ડ વોટ ઇઝ વી? એન્ડ વી ઇક્વલ ટુ, ચાલો વી ઇક્વલ ટુ શું થશે, વેરી ગુડ, એક્સ સ્ક્વેર, વી ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. વી ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, યુ ઇક્વલ ટુ લોગ એક્સ, વી ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. હવે આપણને નિયમ શું કહે છે, તો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો નિયમ છે યુ વી ડીએક્સ, યુ ઇન્ટુ વી ડીએક્સ ઇક્વલ ટુ, ઇક્વલ ટુ યુ એમ નેમ વી નું ઇન્ટિગ્રેશન, યુ એમ નેમ વી નું ઇન્ટિગ્રેશન. માઇનસ યુ નું ડેરિવેટિવ, વી નું ઇન્ટિગ્રેશન અને આખાનું ઇન્ટિગ્રેશન, યુ નું ડેરિવેટિવ વી નું ઇન્ટિગ્રેશન. ખાલી તમને યુ વી મેળવ, આ કેવી રીતે નિયમ અપ્લાય થાય ને એ શીખવાડી દઉં, ડન. પછી એકદમ કોમન વસ્તુ છે અને આખાનું ઇન્ટિગ્રેશન. બસ હવે આમાં તમારે બે જ વસ્તુ મેળવવાની રહી, દરેક એક્ઝામ્પલમાં આપણે બે જ વસ્તુ મેળવીશું. કઈ? અનનોન છે એ, યુ અને વીની કિંમત તો આપણે જાણીએ છીએ, રકમમાં આપણે ધારી લીધી. હવે આપણે જોઈએ વીનું ઇન્ટિગ્રેશન અને યુનું ડેરિવેટિવ, આ બે જ વસ્તુ અનનોન છે. જુઓ આપણી પાસે એક યુનું ડેરિવેટિવ અને બીજું વીનું ઇન્ટિગ્રેશન, યુનું ડેરિવેટિવ અને વીનું ઇન્ટિગ્રેશન, ડન. બસ આટલું આવડે એટલે કામ પૂરું. યુ એટલે કોણ? તો કે લોગ એક્સ. તો આ ડી બાય ડી એક્સ ઓફ લોગ એક્સ. ચાલો લોગ એક્સનું ડેરિવેટિવ શું થાય? લોગ એક્સનું ડેરિવેટિવ તો કે વન અપોન એક્સ, લોગ એક્સનું ડેરિવેટિવ વન અપોન એક્સ. ઇન્ટિગ્રેશન વી ડીએક્સ, વી એટલે કોણ? તો કે એક્સ સ્ક્વેર. સો ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ડીએક્સ, એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન, એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ બાય થ્રી, એક્સ ક્યુબ બાય થ્રી. આટલી વસ્તુ જ આપણે મેળવવાની. અહીંયા જુઓ પ્લસ સી લખવાના નથી, ઇન્ટિગ્રેશન પ્રોસેસ આખી પૂરી થાય ને, નિયમમાં વેલ્યુ બધી મુકાઈ જાય, ઇન્ટિગ્રેશન થઈ જાય, પછી જ ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ પ્લસ સી લખવાનું. વચ્ચે વચ્ચે ક્યાંય પ્લસ સી આપણે લખીશું નહીં. બસ આ બધી જ વેલ્યુ ડીયુ બાય ડીએક્સ અને ઇન્ટિગ્રેશન વી ડીએક્સની વેલ્યુ આમાં મૂકી દેવાની, એ આપણો આન્સર, ડન. યસ, પછી ઇન્ટિગ્રેશન કરી નાખવાનું. સો ઇન્ટિગ્રેશન યુ વી ડીએક્સ ઇક્વલ ટુ યુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ માઇનસ ડીયુ બાય ડીએક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ એન્ડ હોલ ઇન્ટિગ્રેશન ડીએક્સ. આઈ રિપીટ, યુ એમ નેમ વી નું ઇન્ટિગ્રેશન માઇનસ યુ નું ડેરિવેટિવ વી નું ઇન્ટિગ્રેશન, અહીં વચ્ચે કંઈ સાઇન ના હોય શું હોય, મલ્ટિપ્લિકેશન, અને આખાનું ઇન્ટિગ્રેશન, આખાનું ઇન્ટિગ્ર, આનો જે આન્સર આવે એ આખાનું ઇન્ટિગ્રેશન. આને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, આને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. હવે આપણી પાસે પ્રશ્ન એ છે કે યુ અને વી કઈ રીતે સિલેક્ટ કરવાના. તો યુ અને વી લિયાર્ટના નિયમ પ્રમાણે સિલેક્ટ કરવાના. લિયાર્ટનો નિયમ શું કહે આપણને?
તો કે એલ એલ નો અર્થ થાય લોગારિધમ ફંક્શન, એટલે લોગવાળા ફંક્શન. જો રકમમાં પહેલાં લોગવાળું ફંક્શન હોય, રકમમાં લોગવાળું ફંક્શન આવતું હોય, તો એને યુ નામ આપી દેવાનું, એના સિવાયનું જે ફંક્શન બચે એને વી નામ આપવાનું. ડન? યસ. પછી આઈ એટલે ઇન્વર્સ ફંક્શન, એ એટલે અલ્જેબ્રિક ફંક્શન. તો આપણે આ ત્રણ ઉપર ફોકસ કરીશું, એલ એ અને ઈ. જુઓ, એલ એટલે લોગારિધમ, લોગવાળા ફંક્શન આવતા હોય. આઈ એટલે અલ્જેબ્રિક, એક્સવાળા ફંક્શન, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન, એક્સ પ્લસ વન, આવા જે ફંક્શન હોય આ બધાને શું કહેવાય? અલ્જેબ્રિક ફંક્શન. પછી ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન, ઈની પાવરવાળા ફંક્શન. પછી ઈની પાવર પ્લસ હોય, માઇનસ હોય, કોઈ પણ હોય, ડન, એ બધાને કહેવાય શું? તો કે એક્સપોનેન્શિયલ ફંક્શન. એક્સપોનેન્શિયલ ફંક્શન આ નિયમમાં હંમેશા લાસ્ટમાં આવે, એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન આપેલું હશે ત્યારે હંમેશા એને શું કહેવાશે? વી. ડન? યસ. તો આમાં જે પહેલાં આવે ને યુ કહેવાનું, એના પછી આવતું એને શું નામ આપવાનું? તો કે વી. અને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ડન. એક્ઝામ્પલ જોઈએ બીજો. જુઓ, ફોર એક્ઝામ્પલ, ઇવેલ્યુએટ, ઇવેલ્યુએટ ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ, ઇવેલ્યુએટ ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ યુઝિંગ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સના નિયમનો ઉપયોગ કરી એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન કરો. તો પહેલી પ્રોસેસ આપણે શું કરવાની? તો કે યુ અને વી સિલેક્ટ કરવાનું. યુ અને વી કઈ રીતે સિલેક્ટ થાય? તો કે એલ આઈ એ ટી ઈના નિયમ પ્રમાણે, એલ આઈ એ ટી ઈના નિયમ પ્રમાણે, આ નિયમ પ્રમાણે સિલેક્ટ કરવાનું. એલ આઈ એ ટીમાં પહેલાં શું આવે? તો કે એલ, એલ છે આમાં નહીં. તો કયા કયા ફંક્શન છે? તો કે એક્સ, એક્સ એટલે અલ્જેબ્રિક ફંક્શન, એક્સ એટલે અલ્જેબ્રિક ફંક્શન. ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ એક્સ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. તો અલ્જેબ્રિક ફંક્શન પહેલાં આવી જાય તો એને એક્સના યુ નામ અપાય. અલ્જેબ્રિક ફંક્શન પહેલાં આવી જાય તો એને શું નામ અપાય? તો કે યુ. એક્સ એટલે અલ્જેબ્રિક ફંક્શન, ઈ રેસ ટુ એક્સ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. પહેલાં કોણ આવે? તો કે અલ્જેબ્રિક ફંક્શન એ કોણ છે? તો કે એક્સ. તો યુ કહી દેશું એક્સને. વી છેલ્લે કોણ આવે? તો કે એક્સપોનેન્શિયલ ફંક્શન, એને શું નામ અપાય? તો કે વી. સો વી ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ. પછી નિયમ લખી નાખો, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો નિયમ શું? યુ એમ નેમ, વીનું ઇન્ટિગ્રેશન માઇનસ યુનું ડેરિવેટિવ, વીનું ઇન્ટિગ્રેશન, આખાનું ઇન્ટિગ્રેશન. ડન? યસ. આની અંદર કિંમત મૂકવા માટે આપણી પાસે બે વસ્તુ જોઈએ, એક તો વીનું ઇન્ટિગ્રેશન જોશે અને યુનું ડેરિવેટિવ જોશે. જુઓ, બે જ અનનોન છે આપણી પાસે, વીનું ઇન્ટિગ્રેશન અને યુનું ડેરિવેટિવ. મેળવી લઈએ, પહેલાં યુનું ડેરિવેટિવ મેળવીએ, ડીયુ બાય ડીએક્સ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ, ચાલો ડીયુ બાય ડીએક્સ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ વોટ ઇઝ ઈ, સોરી યુ. યુની કિંમત શું છે? તો કે યુની કિંમત છે એક્સ, યુ ઇક્વલ ટુ એક્સ. તો એક્સનું ડેરિવેટિવ શું થાય? તો કે વન. એક્સ નું ડેરિવેટિવ શું થાય? તો કે વન. પછી બીજી વસ્તુ આપણે જોઈએ છે એ છે વી નું ઇન્ટિગ્રેશન. ચાલો વી નું ઇન્ટિગ્રેશન કેવી રીતે કરીશું? ઇન્ટિગ્રેશન વી ડીએક્સ, ઇન્ટિગ્રેશન વી ડીએક્સ, ઇન્ટિગ્રેશન વી ડીએક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વી એટલે શું? તો કે ઈ પાવર એક્સ, ઈ પાવર એક્સનું ઇન્ટિગ્રેશન, ઈ પાવર એક્સ પોતે, ઈ પાવર એક્સનું ઇન્ટિગ્રેશન, ઈ પાવર એક્સ પોતે. ડેન યુ એમ નેમ, વીનું ઇન્ટિગ્રેશન, યુનું ડેરિવેટિવ, વીનું ઇન્ટિગ્રેશન, આખાનું ઇન્ટિગ્રેશન. એને આપી દેશું ઇક્વેશન નંબર વન. એમાં જે અનનોન છે એને આપણે મેળવી લીધા, ડીયુ બાય ડીએક્સ આપણી પાસે નથી એટલે ડીયુ બાય ડીએક્સ મેળવી લીધા, વીનું ઇન્ટિગ્રેશન આપણી પાસે નથી એટલે વીનું ઇન્ટિગ્રેશન મેળવી લીધું. હવે આ કિંમત મૂકી દો ઇક્વેશન નંબર વનમાં, યુ અને વી ની કિંમત ક્યાં મૂકી દેશું? ઇક્વેશન નંબર વનમાં. જુઓ, નાવ હિયર વી વોન્ટ ટુ ઓપ્ટેન ઇન્ટિગ્રેશન વી ડીએક્સ એન્ડ ડી યુ બાય ડીએક્સ. આ બે વસ્તુ આપણે મેળવી લીધું. જુઓ, ડન, વી ડીએક્સ નો આન્સર, ઇન્ટિગ્રેશન વી ડીએક્સ નો આન્સર આવશે ઈ રેસ ટુ એક્સ અને ડી યુ બાય ડીએક્સ નો આન્સર આવશે વન. એને ઇક્વેશન નંબર વનમાં મૂકીએ છીએ. ચાલો ઇક્વેશન નંબર વનમાં મૂકી દીધા.
જવાબ શું આવ્યો? ઈ રેસ ટુ એક્સ નું ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ પોતે, એક્સ નું ડેરિવેટિવ વન, એક્સ નું ડેરિવેટિવ વન. ફરી પાછું ઈ રેસ ટુ એક્સ નું ઇન્ટિગ્રેશન, તો કે ઈ રેસ ટુ એક્સ ને આખા નું ઇન્ટિગ્રેશન, અહીં ડીએક્સ લખતા હું ભૂલી ગયો છું, અહીં ડીએક્સ, આખા નું ઇન્ટિગ્રેશન ડન ઇક્વલ ટુ, જુઓ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ના એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ એમનું, હજી આનું ઇન્ટિગ્રેશન બાકી છે. વન ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ એટલે ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ એક્સ નું ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ, ઇન્ટિગ્રેશન પ્રોસેસ પૂરી જશે. છેલ્લે લખી નાખો પ્લસ સી, છેલ્લે લખી નાખશું પ્લસ સી. આ બંને ટર્મમાંથી ઈ રેસ ટુ એક્સ કોમન, જુઓ ઈ રેસ ટુ એક્સ ફર્સ્ટ ટર્મમાં પણ છે, સેકન્ડ ટર્મમાં પણ છે. ઈ રેસ ટુ એક્સ કોમન એટલે બ્રેકેટમાં બચશે એક્સ માઇનસ વન, અને છેલ્લે પ્લસ સી ના પ્લસ સી એમને આન્સર. અને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટસ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટસ. આના જેવો જ એક એક્ઝામ્પલ જોઈએ. જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર ટુ, સપોઝ ઇની પાવર માઇનસ હોય તો શું થાય? યસ, આ તમે ટ્રાય કરો દી, ચાલો એક્ઝામ્પલ નંબર ટુ ટ્રાય કરો. આ નિયમમાં બે જ વસ્તુ આપણે મેળવવાની છે, એક ડીયુ બાય ડીએક્સ અને બીજું ઇન્ટિગ્રેશન વી ડીએક્સ. તો ડીયુ બાય ડીએક્સ શું થશે? ડીયુ બાય ડીએક્સ યુ એટલે કોણ? તો કે એક્સ, એટલે ડી બાય ડીએક્સ ઓફ, ડી બાય ડીએક્સ ઓફ યુ એટલે એક્સ. એક્સ નું ડેરિવેટિવ એક્સ નું ડેરિવેટિવ વન. નેક્સ્ટ આપણે જોઈએ છે ઇન્ટિગ્રેશન વી ડીએક્સ, ઇન્ટિગ્રેશન વી ડીએક્સ. ચાલો ઇન્ટિગ્રેશન વી ડીએક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, વોટ ઇઝ વી? V ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ, V ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ. ઈ રેસ ટુ માઇનસ એક્સ નું ઇન્ટિગ્રેશન શું થશે? તો કે ઈ રેસ ટુ માઇનસ એક્સ નું ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ માઇનસ એક્સ. ડન, યસ. હવે જોજો એક્સ નો કોઓફિશિયન ક્યાં આવે? તો કે ડિનોમિનેટરમાં. એક્સ નો કોઓફિશિયન માઇનસ વન, તો માઇનસ વન ક્યાં આવશે? ડિનોમિનેટરમાં. માઇનસ સાઈનને ડિનોમિનેટરમાં નહીં લખતા, આપણે માઇનસ સાઈનને આગળ લખી નાખ્યા, માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ, માઇનસ સાઈન વચ્ચે લખાય, માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ, રેડી? માઇનસ સાઈન ડિનોમિનેટરમાં નહીં લખવાની, એને ક્યાં લખી દેવાની? વચ્ચે. ડન, ડિનોમિનેટરમાં વન લખો કે ના લખો કાંઈ ફેર પડે નહીં, એટલે શું થઈ જશે? માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. ચાલો હવે આ બધી કિંમત મૂકી દો ઇક્વેશન નંબર વનમાં, ચાલો શું આન્સર આવે ટ્રાય કરો દે, અહીંથી અહીંથી ટ્રાય કરો. જો આ બંનેનું ઇન્ટિગ્રેશન આપણે મેળવી લીધું, પછી શું કરવાનું? પુટ ઇન ઇક્વેશન વન. આ કિંમત ક્યાં મૂકી દેવાની? ઇક્વેશન નંબર વનમાં. ઇક્વેશન નંબર વન એટલે આ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો નિયમ, એમાં યુ વી ડી યુ બાય ડીએક્સ ને ઇન્ટિગ્રેશન વી ડીએક્સની કિંમત આપણે મૂકી દીધી. ઈ રેસ ટુ માઇનસ એક્સનું ઇન્ટિગ્રેશન માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ, એક્સના એક્સ એમને, માઇનસ એક્સનું ડેરિવેટિવ વન, ઈ રેસ ટુ માઇનસ એક્સ નું ઇન્ટિગ્રેશન માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. અહીં માઇનસ સાથે માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ નું મલ્ટીપ્લાય કરો એટલે એના એ જ પાછા મળે, આ માઇનસ અહીંયા બહાર આવી જાય, એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? તો કે પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. વન ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ એટલે ઈ રેસ ટુ માઇનસ એક્સ. પછી ફરી પાછું ઈ રેસ ટુ માઇનસ એક્સ નું શું કરવું આપણે? ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ માઇનસ એક્સ નું ઇન્ટિગ્રેશન માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. પછી આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ આન્સર.
क्लियर? आ मिली गया आपने आंसर। एग्जाम्पल નંબર 3 આ તમારે ગણવાનું, ચાલો એક્ઝામ્પલ નંબર 3 ટ્રાય કરો। યુ અને વી મેં આપી દીધા છે, યુ અને વી ડન। ફરી એકવાર કહી દઉં, યુ અને વી લેવાના કઈ રીતે? તો કે લિયાટના નિયમ પ્રમાણે, એલ આઈ એ ટી ઈ, એલ આઈ એ ટી ઈ ના નિયમ પ્રમાણે। હવે એક્સ, એક્સ કેવું ફંક્શન છે? તો કે અલ્જેબ્રિક ફંક્શન। એક્સ કેવું ફંક્શન છે? તો કે અલ્જેબ્રિક ફંક્શન। પછી ઈ પાવર 2x કેવું ફંક્શન છે? તો કે એક્સપોનેન્શિયલ ફંક્શન। એક્સપોનેન્શિયલ એટલે ઈ વાળું ફંક્શન। ધેન હવે જુઓ જી, કોણ પહેલા આવે? તો કે એ પહેલા આવે, ઈ પછી આવે છે નિયમમાં। તો એ જે આવે એના બરાબર યુ લેવાય, અને જે ઈ આવે એના બરાબર વી લેવાય। તો યુ ઇક્વલ ટુ એક્સ એન્ડ વી ઇક્વલ ટુ ઈ રેસ ટુ 2x। ધેન પછી નિયમ લખી નાખો, યસ। પછી નિયમમાં અનનોન વસ્તુ શું છે? તો કે યુ નું ડેરિવેટિવ અને વી નું ઇન્ટિગ્રેશન જુઓ, આ બે જ અનનોન છે, યુ નું ડેરિવેટિવ અને વી નું ઇન્ટિગ્રેશન। પહેલા આપણે યુ નું ડેરિવેટિવ મેળવવાનું, પછી શું મેળવવાનું? વી નું ઇન્ટિગ્રેશન, નામાં કિંમત મૂકી દેવાની। ડન, યસ। ચાલો યુ નું ડેરિવેટિવ શું થશે? ડીયુ બાય ડીએક્સ। ડીયુ બાય ડીએક્સ ઇક્વલ ટુ d by dx of d by dx of what is u? u equal to x, u equal to x, x નું ડેરિવેટિવ તો કે 1, x નું ડેરિવેટિવ શું થાય? 1। આ મળી ગયા મને du by dx, du by dx ની કિંમત મળી 1। રેડી, આ પહેલું કામ પૂરું। બીજું આપણે જોઈએ છે ઇન્ટિગ્રેશન, બીજું જોઈએ છે ઇન્ટિગ્રેશન વી ડીએક્સ, ઇન્ટિગ્રેશન વી ડીએક્સ। સો દેટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વી, વોટ ઇઝ વી? વી ઇક્વલ ટુ ઈ પાવર 2x, e પાવર 2x dx। ચાલો e પાવર 2x નું ઇન્ટિગ્રેશન શું થાય? તો કે e પાવર 2x નું ઇન્ટિગ્રેશન e પાવર 2x પોતે, x નો કોએફિશિયન્ટ ડિનોમિનેટરમાં, x નો કોએફિશિયન્ટ 2, તો 2 ડિનોમિનેટરમાં, તો ઇન્ટિગ્રેશન થશે e પાવર 2x બાય 2। બસ કિંમત મૂકી દઈએ આમાં, યસ। ઇન્ટિગ્રેશન વોટ ઇઝ યુ? યુ એટલે x ઇન્ટુ e રેસ ટુ 2x। યસ, યુ અને વી ની કિંમત મૂકી દે, અહીં ગુણાકાર છે એટલે બંનેની કિંમત આડાવરી મૂકો તો ચાલો, ઇક્વલ ટુ યુ એમ નેમ, વોટ ઇઝ યુ? યુ ઇક્વલ ટુ એક્સ એટલે એક્સ એમ નેમ। વી ના ઇન્ટિગ્રેશન નો આન્સર આપણી પાસે છે, વી નું ઇન્ટિગ્રેશન છે ઈ પાવર 2x બાય 2, ઈ પાવર 2x બાય 2 આ વી નો ઇન્ટિગ્રેશન, માઇનસ આ ઇન્ટિગ્રેશન ઇઝ સાઇન એમ નો। યુ નું ડેરિવેટિવ, યુ નું ડેરિવેટિવ આપણી પાસે આપેલું છે, જુઓ યુ નું ડેરિવેટિવ શું છે? તો કે 1, યુ નું ડેરિવેટિવ છે 1। પછી વી નું ઇન્ટિગ્રેશન, વી નું ઇન્ટિગ્રેશન છે ઈ પાવર 2x બાય 2, ઈ પાવર 2x બાય 2 ઇન્ટુ ડીએક્સ, યસ। આમ લખાય એક્સ ઇન્ટુ ઇ રેસ ટુ 2x બાય 2, એક્સ ઇન્ટુ ઇ રેસ ટુ 2x બાય 2 માઇનસ ઇન્ટિગ્રેશન, આ 1 બાય 2 કોન્સ્ટન્ટ એટલે ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર, વન ઇન્ટુ સમથિંગ, વન નો કોઈ પણ સાથે ગુણાકાર કરો એની એ વસ્તુ આપણે પાછી મળે, e પાવર 2x ઇન્ટુ dx, યસ। ચાલો, સો ધેટ ઇઝ ઇક્વલ ટુ
एक्स इंटू ई पावर टू एक्स, एक्स इंटू ई पावर टू एक्स बाय टू एम माइनस आ वन बाय टू एम ई पावर टू एक्स नो इंटीग्रेशन, जो आ ई पावर टू एक्स नो इंटीग्रेशन, ई पावर टू एक्स बाय टू, ई पावर टू एक्स बाय टू, ई पावर टू एक्स बाय टू इंटीग्रेशन पूरु એટલે હવે શું આવી જશે તો કે પ્લસ સી, પ્લસ સી આ જવાબ આન્સર. રેડી? તો આ રીતે આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સની મદદથી એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકીએ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ડન. આન્સર જુઓ, હવે માઇનસ વાળો એક્ઝામ્પલ લીધો, જો ઈ રેસ ટુ માઇનસ ટુ એક્સ, પહેલા નિયમ લખી નાખવાનો, યુ અને વી સિલેક્ટ કરો, યુ ઇક્વલ ટુ એક્સ એન્ડ વી ઇક્વલ ટુ ઈ પાવર માઇનસ ટુ એક્સ, પછી ડી યુ બાય ડી એક્સ મેળવીએ, એક્સનું ડેરિવેટિવ વન, વીનું ઇન્ટિગ્રેશન એટલે ઈ પાવર માઇનસ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન ઈ પાવર માઇનસ ટુ એક્સ બાય ટુ, અને માઇનસ માઇનસની સાઇન, આ બધી જ વેલ્યુ મૂકીશું ઇક્વેશન નંબર વનમાં. ડન? યસ શ્યોર. આ માઇનસ વન બાય ટુ ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર, એટલે આ માઇનસ માઇનસ શું થઈ જશે તો કે પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. આન્સર તો અહીંયા આપણો યુનિટ નંબર ફાઈવ કમ્પ્લીટ, યુનિટ નંબર ફાઈવ કમ્પ્લીટ, અને આ છેલ્લો ટોપિક હતો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, યુનિટ નંબર ફાઈવ કમ્પ્લીટ. ચાલો રેડી, યુનિટ ફાઈવ કમ્પ્લીટ. હવે આપણે યસ એક કન્સેપ્ટ બાકી છે, ચેઇન રૂલ, ડેરિવેટિવની અંદર એક કન્સેપ્ટ બાકી છે ચેઇન રૂલ. ડન? એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું, ત્યાર પછી આપણો સિલેબસ કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં જોશું ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, આ સોરી ચેઇન રૂલ. ડન? યુનિટ નંબર ફાઈવ એ પૂરો, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે ચેઇન રૂલ ઓફ ડેરિવેટિવ, એટલે આપણો સિલેબસ પૂરો થશે. અને આવતા વીકથી ડન, એટલે મંડે ઓનવર્ડ્સ જે લેક્ચર હશે બધામાં ટેસ્ટ હશે, યુનિટ નંબર વનની ટેસ્ટ હશે. પહેલાં યુનિટ નંબર વન, એટલે યુનિટ નંબર વન વાંચવા માંડજો. લેક્ચર ચાલુ જ હશે, લેક્ચરની અંદર હું તમને લિંક આપી દઈશ, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ટેસ્ટ ઓપન થઈ જશે. એક કલાકનો સમય મળશે તમને લેક્ચરનો જ, અને પછી તમારે સબમિટ કરી દેવાનું. ડન? યસ. એમાં એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના હશે, જાતે એક્ઝામ્પલનું ગણતરી કરી અને તમારે યસ જવાબ આપવાનો. હા, ડેરિવેટિવની જે પ્રોસેસ બાકી છે ને બેટા, એક આવતા લેક્ચરમાં કરાવીશ. પ્રિયાંશ, ડેરિવેટિવમાં એક ટોપિક બાકી છે, બહુ સરળ, કાંઈ નથી એમાં, વેરી સિમ્પલ, એ આવતા લેક્ચરમાં આપણે કરશું. ડન? અને પછી આપણે ટેસ્ટ શરૂ કરશું. ઓકે, ચાલો હું આજે એટેન્ડન્સ લઈ લઉં, પછી આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ. એટેન્ડન્સ લઈ લઉં એક જ મિનિટ. ના ક્રુશિયલ, રિવિઝન હવે નહીં કરાવવો. યસ, કેમ કે આ બધા જ લેક્ચર છે ને હું હમણાં યુટ્યુબમાં મૂકી દઈશ. ડન? હા, પહેલાંના તો છે જ બધા, આ જે પાછળના ચાર પાંચ લેક્ચર બાકી છે હું આજે જ મૂકી દઈશ યુટ્યુબમાં, એટલે તમારે જ્યારે રિવિઝનની ઈચ્છા થાય ત્યારે તમે જોઈ શકશો. ડન? યસ. હા, વિડીયો લેક્ચર મોકલી દઈશું, આજે જ યુટ્યુબમાં મુકાઈ જશે, તમે જોઈ શકશો પછી. હો,
यस, ड्यूरिंग टेस्ट कोई ने उला गए, ड्यूरिंग टेस्ट कोई ने उला गए, टेस्ट पूरी थई जाए પછી તમને એવું લાગે કે ભાઈ આપણે ફરી પાછું આ કન્સેપ્ટ સમજવો છે તો તમે મને કહેજો, તો નેક્સ્ટ એક શનિવારે કેમ આપણે લેક્ચર ગોઠવીશું, ડન? ત્યારે હું તમને જે લેક્ચરમાં એક્ઝામ્પલ નહીં આવડતા હોય એ શીખવાડીશ, ડન? જે એક્ઝામ્પલ તમને નહીં આવડતા હોય એ એમાં હું તમને શીખવાડી દઈશ, ડન? યસ, એટલે રિવિઝનનું રિવિઝનય થઈ જાય અને ટેસ્ટમાં કેવા એક્ઝામ્પલ પૂછાય એ તમને ખ્યાલ આવી જાય, ક્લિયર? યસ, એક જ મિનિટ, અટેન્ડન્સ લઈ લઉં. ચાલો, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. યસ યસ, આ કૃષિલ મારો દીકરો, ડોનનો દીકરો છે. ઓકે ઓકે, ડન ડન, ચાલો. ચલો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેરિવેટિવનો એક ટોપિક બાકી છે ને એના વિશે ચર્ચા કરીશું, અને પછી આવતા સોમવારથી જ્યારે આપણો લેક્ચર આવશે ત્યારથી ટેસ્ટ શરૂ થશે, ડન? ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ.